હેલો વિદ્યાર્થી મિત્રો પુષ્કર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે હું છું રાકેશ કુકડીયા અને આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ લખતા બોલતા વાંચતા ને સમજતા એટલે કે સ્પોકન ઇંગ્લિશ બેઝિક ઇંગ્લિશ અને બેઝિક ઇંગ્લિશમાં પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ

પ્રશ્ન થાય છે તે આપણને આવડવું જરૂરી છે અને આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે શું બનાવવાનું છે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે તો સૌથી પહેલા વિધાઉટ ડબલ્યુએચ પ્રશ્નો જોઈ લઈએ અને પછી વિથ ડબલ્યુએચ પ્રશ્નો જોઈ લઈએ કે કેવા આવશે કયા કયા આવશે તે આપણને હંડ્રેડ પર્સન્ટ આવડે છે તો ચાલો સ્ટાર્ટ કરીએ લેટ સ્ટાર્ટ તો કે વિધાઉટ ડબલ્યુએચની વાક્ય રચના કરતા પહેલા આપણે પેલા સિમ્પલ આ ફ્યુચર ટેન્સની સિમ્પલ સેન્ટેન્સ પેટન છે તે સમજવી જરૂરી છે શું હતી કરતા વ્હીલચેલ પ્લસ વિવન કર્મ અન્ય શબ્દ ક્રિયાપદમાંથી કંઈક ઉપાડીને આગળ આવો તો શું બને વિધાઉટ ડબલ્યુ અને એની આગળ ડબલ્યુ એચ મૂકી દો તો ડબલ્યુએચ બને તો અહીંયા આપણે વ્હીલચેલ છે એ સહાયકારી ક્રિયાપદ છે વ્હીલશે આપણે ઉપાડીને ક્યાં લઈ લેશું આગળ લઈ લેશું તમે અહીંયા જોઈ શકો છો વ્હીલચેલને ઉપાડીને ક્યાં લેવાનું છે આગળ લેવાનું છે જેથી કરીને શું બની જશે પણ કેવો વિધાઉટ ક્વેશન ગયો હવે આનું આપણે ડેવલપમેન્ટ કરીએ કેવા કેવા પ્રશ્નો આપણે પૂછી શકાય છે કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે વિધાઉટ ડબલ્યુ એચમાં માં તો કે હકાર પ્રશ્નો જ આવે વિધાઉટ ડબલ્યુએચમાં યસ નો કન્ફર્મલ ક્વેશન જ આવે તો ચાલો જોઈએ એક્ઝામ્પલ કે શું તે આવતા કેવું બને હી વિલ પે બિલ નેક્સ્ટ વીક વિલ ને ઉપાડિંગ ક્યાં લઈ લેશો આગળ તો શું બની જશે સિમ્પલ ફીચર ટેન્સ તમે જોઈ શકો છો વિલ ને ઉપાડિંગ ક્યાં લેવાનું છે આગળ લેવાનું છે તો વિલ ઉપાડીને આગળ લઈ લો તો શું બની જશે ડબલ્યુ વિધાઉટ ડબલ્યુ એચ વિલ રાજીવુ ટુ હંડ્રેડ રૂપીસ શું રાજ તમને બે હજાર રૂપિયા આપશે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તમે તેણીને આવતીકાલે આવતીકાલે મેસેજ કરશો મેસેજ કરવાનો છે તો સિમ્પલ સેન્ટેન્સ બનો તમે તેણીને આવતીકાલે મેસેજ કરશો ઓકે સિમ્પલ સેન્ટેન્સ છે યુ વિલ ડુ મેસેજ હર ટુમોરો યુ વિલ ડુ મેસેજ હર ટુમોરો તો વિલ ઉપર એ ક્યાં લઈ લેશો આગળ વિલ યુ ડુ મેસેજ હર ટુમોરો સિમ્પલ સેન્ટેન્સ છે સિમ્પલ સેન્ટેન્સ શું બનશે ડેટ વિલ બ્રિંગ બાયસિકલ ફોર મી હવે વિલ ને ઉપર ક્યાં લઈ લેશો આગળ કે વિલ ડેટ બ્રિંગ બાયસિકલ ફોર મી પપ્પા મારા માટે સાયકલ લાવશે ક્વેશ્ચન માર્ક છે છે ને એજી પ્રશ્ન બનાવવો છે આ પ્રશ્ન તો બનાવ્યા હવે આપણે શું બનાવવાનું છે ઇન્ટ્રોગેટિવ એચ સેન્ટેન્સ કેવા ડબલ્યુએચ છે કેટલા પ્રકારના છે બે પ્રકારના હવે મારે તમને કહેવાની જરૂર નથી કે કયા કયા આવે છે ને કયા કયા છે બરાબર છે તો કે આ રહ્યા ડબલ્યુ એચ વન અને ટુ પહેલાં આપણે એચ વન કરશું જે તમે જાણો છો કયા કયા આવે છે તો કે ડબલ્યુ એચ વનમાં આવે છે વુ એટલે કોણ વોટ એટલે શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં વાય એટલે શા માટે વુમ એટલે કોને અને હાવ એટલે કેવી રીતે એક ડબલ્યુ એચ વનમાં હાવ એટલે કેવી રીતે તે પણ આવે છે પ્રોસેસ બતાવવા માટે વપરાય છે બાકી બધા તો તમે જાણતા જ છો નેક્સ્ટ આપણે હવે ડબલ્યુ એચમાં કેવા ગુજરાતી વાક્યો છે તેનું ઇંગ્લિશ કરશું તે આપણે જોઈશું તો કે તે ક્યારે ગીત ગાવા આવશે તે ક્યારે ગીત ગાવા આવશે આવશે તેના પરથી ખબર પડશે કે છે પણ ક્યારે આવ્યું ને સમય માટે ક્વેશ્ચન આવ્યો ને એટલા માટે આપણને ખબર પડી જશે કે આ કયો કાળ છે સાદો ભવિષ્ય જમવા માટે ક્યાં જઈશું આપણે જમવા માટે ક્યાં જઈશું તો કે જમવા માટે જઈશું જઈશું પરથી ખબર પડશે કે આ ભવિષ્ય કાળ છે નેક્સ્ટ જોઈ લઈએ રાહી કોને રૂપિયા પહોંચાડશે કોને અને પહોંચાડશે કોને પરથી ખબર પડશે ડબલ્યુએચ છે અને પહોંચાડશે તેના પરથી ખબર પડશે કે ભવિષ્યકાળ છે નેક્સ્ટ વિરલ તમારા માટે શું ખરીદશે તો કે ખરીદશે તેના પરથી પણ શું એના પરથી ખબર પડશે ડબલ્યુએચ છે અને છે તેના પરથી ખબર પડશે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે તો આ હતા ડબલ્યુએચના ગુજરાતી સેન્ટેન્સ હવે આવા પ્રશ્નો આપણે પૂછવા છે ઇંગ્લિશમાં બનાવવા છે તો આપણે ચાલો સ્ટાર્ટ કરી લઈએ પહેલાં તો સિમ્પલ ફ્યુચર ટેન્સની સિમ્પલ સેન્ટેન્સ પેટર્ન કેવી હતી કરતા વિલશેલ પ્લસ વિવન કર્મ અન્ય શબ્દ હવે તમારે વિધાઉટ ડબલ્યુએચ બનાવવું છે તો શબ્દ તો હવે આ એકદમ ઈઝીએસ્ટ અને શ્રેષ્ઠ મેથડ છે વ્હીલશે આગળ લીધું વ્હીલશે આગળ તમે શું મૂકી દેશો વ્હીલશે આગળ તમે ડબલ્યુ એચ વન મૂકી દેશો એટલે ડબલ્યુએચ વન બનશે કેટલા હતા છ તમને જે આગળ બતાવ્યા છે હું એટલે કોણ વોટ એટલે શું વેન એટલે ક્યારે તો એ બધા છે આપણા છ ડબલ્યુએચ વન છે તેમાંથી કોઈ પણ એક આગળ મૂકી દઉં એટલે ડબલ્યુ એચ વન ક્વેશ્ચન બની જશે હવે કયું બનાવવું એ તમારી ઉપર ડિપેન્ડ છે તમે કયો યુઝ કરો છો જેના માટે યુઝ કરો છો તે આપણે ડિસાઇડ કરવાનું છે અને આપણા ગુજરાતી સેન્ટેન્સમાંથી આપણા ઇંગ્લિશ સેન્ટેન્સમાં જવું હોય તો આપણને આ સૌથી શ્રેષ્ઠ મેટર છે વિલચલને આગળ લીધું અને એની આગળ શું મૂકી દીધું એચ વન તો ચાલો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ જોઈએ કે પોલીસ ચોરને ક્યાં પકડશે પોલીસ ચોરને ક્યાં પકડશે ક્યાં કાઢી નાખો પોલીસ ચોરને પકડશે પોલીસ વિલ કેચ થી વિલને ઉપર ક્યાં લઈ લેશો આગળ લઈ લો એટલે શું બની સિમ્પલ ડબલ્યુએચ બની સિમ્પલ વિધાઉટ ડબલ્યુ બની ગયું અને એની આગળ શું મૂકી દે ક્યાં એટલે વેર મૂકી દેશો તો કે વેર વિલ પોલીસ કેચ ધ ધીપ્સ ડબલ્યુએચ વન ઇઝીએસ્ટ નેક્સ્ટ છે કે તે શા માટે સુરત આવશે શા માટે તો વાય કાઢી નાખો તે સુરત આવશે હી વિલ કમ ટુ સુરત હવે વિલ ને ઉપર ક્યાં લઈ લેશો આગળ લઈ લેશો એટલે શું બની ગયો સિમ્પલ ડબલ્યુ અ સિમ્પલ ક્વેશ્ચન બની ગયો હવે સિમ્પલ ક્વેશ્ચન ની આગળ શું મૂકી દેશો શા માટે એટલે વાય તો ડબલ્યુ વન વાય વિલ વાય વિલ હી કમ ટુ સુરત તે સુરત શા માટે આવશે નેક્સ્ટ જોઈ લો કે સર કોને બહાર રાખશે સર કોને કોને કાઢ નાખો સર બહાર ઉભા રાખશે સર વિલ કીપ ટુ સ્ટેન્ડિંગ આગળ તો કે આવી એટલે વિધાઉટ ડબલ્યો અને એને આગળ કોને એટલે વુમ હુમ વિલ સર કીપ સ્ટેન્ડિંગ આઉટ સાઈડ કોને બહાર ઊભા રાખશે ગમે એવું ગુજરાતી શબ્દ હોય ગમે એવું ગુજરાતી હોય તેનો પ્રશ્ન બનાવવો છે આરામથી બની જશે કેવા કેવા વર્ષ છે તે જોઈ લઈએ આપણે ઓળખીએ છીએ હાવ મેની એટલે કેટલા કેટલી જેના માટે સંખ્યા માટે હાવ મજ કેટલું જથ્થો અથવા પ્રવાહી માટે વીજ કઈ કેવું કેવી વિશેષતા માટે અને કોનું કોના કોની માલિકી માટે આ છે ડબલ્યુ એચ ટુ ચાર વાક્ય રચના કરતા પહેલાં વિધાઉટ ડબલ્યુ એચની વાક્ય રચના વિવન કર્મ અન્ય શબ્દ હવે તમે શું કરો છો તો કે વિલ ને ઉપાડીને ક્યાં સોરી કર્મ ને રેડ ફોન્ટમાં આપ્યું છે અને ઉપાડીને ક્યાં લઈ લેવાનું છે પહેલાં આગળ તમે જોઈ શકો છો કર્મ ને ઉપાડીને આગળ લીધું એટલે શું બની ગયું તો કે સિમ્પલ ક્વેશ્ચન આ બતાવવાવાળા શબ્દો છે જેની પણ કર્મ તરીકે ક્યાં લઈ લેવાનું છે વસ્તુનું નામ આગળ અને એની આગળ ડબલ્યુ એચ ટુ મૂકવાનું છે ખાસ યાદ રાખજો જ્યારે પણ આ ચારમાંથી કોઈનો ક્વેશ્ચન આવે ને એટલે એની સાથે વસ્તુનું નામ આવશે આવશે ને આવશે તે ચાલો એક્ઝામ્પલ જોઈ લઈએ કે તમે આવ આવતી દિવાળી પર કઈ જગ્યાએ ફરવા જશો તમે આવતી દિવાળી પર એટલે કે નેક્સ્ટ દીપાવલી કઈ જગ્યાએ ફરવા જશો તો કે કઈ કાઢી નાખો તમે આવતી દિવાળી પર ફરવા જશો સિમ્પલ ક્વેશ્ચન બનાવો વિલ યુ ગો ફોર ટ્રીપ વિલ યુ ગો ફોર ટ્રીપ નેક્સ્ટ દીપાવલી આવો પ્લેસને ક્યાં લઈ લેશો આગળ કારણ કે વિચ પ્લેસ આવશે અને કઈ કઈ જગ્યાએ તો વીચ ક્યાં આવશે આગળ વિચ પ્લેસ વિલ યુ ગો ફોર ટ્રીપ નેક્સ્ટ દીપાવલી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ વિધિ કોનો શર્ટ પાર્ટીમાં પહેરશે વિધિ કોનો શર્ટ માલિકી આવી કોનો કાઢી નાખો વિધિ શર્ટ પાર્ટીમાં પહેરશે વિલ વિધિ વીયર ઇન પાર્ટી હવે શર્ટ છે ક્યાં લઈ લેશો આગળ લઈ લેશો એટલે કે માલિકી બતાવવાની છે એટલે કે વુઝ વુઝ શર્ટ વિલ વિધી વીયર ઇન પાર્ટી કોનો શર્ટ પાર્ટીમાં વિધિ છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અમે ઝાડને કેટલું પીવડાવશું અમે ઝાડને કેટલું પાણી પીવડાવશું તો કે પાણી પીવડાવશું તેના પરથી ખબર પડશે હવે કાર્ડ નાખો કેટલું કાર્ડ નાખો એટલે શું અમે ઝાડને પાણી પીવડાવશું વીલ વી વોટર ટુ ટ્રી વોટરને ક્યાં લઈ લેશો આગળ લઈ લેશો એટલે શું આવશે તો કે ડબલ્યુએચ ટુ ભણવા જઈ રહ્યું છે નેક્સ્ટ તો શું કેટલું એટલે કે હાઉ મચ ગણી ન શકાય પાણીને તો હાઉ મચ વોટર વિલ વી વોટર ટુ ટ્રીઝ ઇડી આવે છે ને કમ્પ્લીટલી ઇઝી છે તો આ હતા ડબલ્યુ એચ ટુ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ હવે આવીને આવી રીતે ખૂબ જ સરળ શ્રેષ્ઠ અને બેસ્ટ મેથડથી જો તમે ઇંગ્લિશ શીખવા માગતા હો તો અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો બેલ આઇકન પર જઈને ક્લિક કરી દેજો જેથી અમારા અવનવા વિડીયો તમને મળતા રહે તમારું ઇંગ્લિશ જલ્દીથી ગ્રો થાય જલ્દીથી સારું થાય અને તમે સેન્ટેન્સ ડેવલપ કરતા શીખો તમે ઇંગ્લિશ બોલતા લખતા અને વાંચતા સરળતાથી શીખો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ જય હિન્દ